नमस्कार दर्शक मित्रों, बुलेटिन इंडिया में आपनु स्वागत छे। हूँ छु प्रीति। बिजनेस बुलेटिन में आपणे आगळ वधीए। आज आपणे वात करीशुं के शेर मार्केट में जे प्रमाणे तेजीनो माहोल जोवा मळी रह्यो छे, पाछला बे दिवसनी वात करवामां आवे तो बे दिवसमां शेर बजारमां सारी एवी तेजी जोवा मळी रही छे। आजनी वात करीए तो सेंसेक्स 1300 पॉइंट अप हतो, 1300 पॉइंटनी तेजी हती, एटले सेंसेक्स 56,030 पर पहोंच्यो छे। निफ्टी 400 पॉइंट अप हती, 16,750 पर अत्यारे हाल ट्रेड थई रह्यो छे। बैंक निफ्टी 1,520 अप हती, 35,340 पर अत्यारे हाल अप थई रही छे। ગોલ્ડની વાત કરીએ તો નજીવો ઘટાડો છે, એકદમ નજીવો ઘટાડો છે, 150 પોઈન્ટનો ઘટાડો છે કે જેમાં 52,589 રૂપિયા અત્યારે હાલ ગોલ્ડનો ભાવ છે। સિલ્વરની વાત કરવામાં આવે તો 1,225નો ઘટાડો છે, એટલે એવું કહી શકાય કે 78,450 પર અત્યારે હાલ ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે। હવે આપણે જોઈ લઈએ કે રૂપિયાનો ભાવ શું ચાલી રહ્યો છે ડોલરની સરખામણીમાં। તો રૂપિયો અત્યારે હાલ 76.98 પર એક ડોલરનો ભાવ અત્યારે હાલ રૂપિયાનો છે, એટલે એવું કહી શકાય કે રૂપિયો જે પાછલા 3 દિવસના જે પ્રાઇસ ચાલી રહી હતી એ જ પ્રાઇસ છે, ફક્ત 0.40 પૈસાનો જ ઘટાડો થયો છે। હવે વાત કરીએ થોડાક આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરી દઈએ, ભારતીય શેરબજારની વાત કરીએ, આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરી દઈએ। ડો જોન્સની વાત કરવામાં આવે તો 653.61 પોઈન્ટ અપ હતો, એટલે 33,286 પર છે। અને હેંગશેંગની વાત કરવામાં આવે તો 188.48 એટલે 20,816 પર પહોંચ્યો હતો। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે રવિ દિયોરા, કે જેઓ સાર ટેકનિકલ એક્સપર્ટ છે, માર્કેટ એક્સપર્ટ છે। રવિજી, આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે। જે પ્રમાણે આપે કહ્યું હતું તે પ્રમાણે ઇલેક્શનના રિઝલ્ટની અસર શેર માર્કેટ પર જોવા મળી રહી છે। શેર માર્કેટ સવારથી જ તેજીનો માહોલ તેમાં જોવા મળી રહ્યો છે, પાછલા 2 દિવસમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજે બેન્કિંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે। સૌથી પ્રથમ આપણે વાત કરીશું કે શેરબજારમાં જે તેજી આવી છે તેની પાછળના કયા ચોક્કસ પરિબળો જવાબદાર છે। સેકન્ડ હાફમાં એક ઘણી મોટી રિકવરી આવશે ને કાલે ઇલેક્શનના રિઝલ્ટ સુધી ફર્સ્ટ હાફ તેજી વાળો રહેશે, કારણ કે જે ઉમેદ હતી કે એક સ્ટેટમાં ક્લિયર બહુમતી અને સાથે બીજા સ્ટેટ જેટલા છે એમાં થોડી રસાકસી, 3 સ્ટેટમાં, 1 સ્ટેટમાં આપની માર્કેટને અનુમાન હતું, તો આ રીતે જે પરિણામો આવ્યા એમાં પર્ટિક્યુલર જે 4 સ્ટેટમાં ક્લિયર બહુમત જે રૂલિંગ પાર્ટીને મળી અને એકમાં ઓપોઝિશન ને મીન્સ કે એકમાં આમ આદમી પાર્ટી ત્યાં સરકાર બનાવી ગઈ પંજાબમાં, તો આઈ થિંક કે જે ઉમેદ હતી, જે એક્સપેક્ટેશન હતી એના કરતા રિઝલ્ટ સારા આવ્યા, અને આની સાથે જે ગ્લોબલ માહોલ છે એમાં પણ થોડું સંકેતો સકારાત્મકતા। ગઈકાલે તમે યુરોપના માર્કેટ જો તો 8-9% પોઝિટિવિટી સાથે બંધ થયા હતા અને એની અસર ડાઉ જોન્સ જે યુએસનો ઇન્ડેક્સ છે એના ઉપર પડી અને એની જે આજે પણ સવારે આપણને એક તેજીમાં અસર પડી, તો આ બંને ફેક્ટર છે જે ગ્લોબલ માર્કેટની રિકવરી અને સાથે સાથે જોઈએ તો અહીંયા જે ઇલેક્શનના આઉટકમ છે અત્યાર સુધી જે રુઝાન છે એ અત્યારે એક્સપેક્ટેશન થી ઘણા સારા છે, હાલ કે હજી 2-2.5 વાગ્યા આસપાસ આ પિક્ચર ક્લિયર થશે, પરંતુ એટલીસ્ટ એવું લાગી રહ્યું છે કે આ સારા પરિણામોના હિસાબે આજે તમને એક તેજીનો માહોલ જોવા મળ્યો છે। કમોડિટીઝના પ્રાઇસ કરેક્ટ પણ થયા છે, તો આ પણ એક રિલીફની વસ્તુ છે, કારણ કે જે ક્રૂડ 140 થયું હતું એ 110 આસપાસ આવ્યું છે। તો મારા હિસાબે આ બધા પરિબળોને જો ભેગા કરે તો એવું લાગી રહ્યું છે કે આ તેજીનો માહોલ શોર્ટ કવરિંગ આના હિસાબે થયું છે। હાલાકી આગળ જતા પરિબળો આટલી તેજી દર્શાવશે કે અહીંયાથી થોડું પ્રોફિટ બુકિંગ થશે એ તમને આજે રાત્રે ઘણી ઇવેન્ટ છે નક્કી કરશે। જેમ મેં કાલે પણ કીધું હતું કે સેકન્ડ હાફમાં થોડા પ્રોફિટ બુકિંગ માટે તૈયાર રહેવું જોઈએ, આજે સેકન્ડ હાફમાં થોડું પ્રોફિટ બુકિંગ હાયર લેવલથી આવી શકે છે, એને કરેક્શનનો વર્ડ યુઝ ના કરી શકાય, પણ હા પ્રોફિટ બુકિંગ જરૂરથી આવી શકે, કારણ કે ઇવેન્ટ આવી ગઈ છે જે પોઝિટિવિટી હતી એ મહદઅંશે ડિસ્કાઉન્ટ થઈ ચૂકી છે। પણ રવિજી, જે પ્રમાણે ગઈકાલે જે સેક્ટરમાં તેજી હતી આજે બેન્કિંગ સેક્ટરની વાત કરવા તો બેન્કિંગ સેક્ટરમાં તેજી છે, એક્સિસ બેંક છે, ઇન્ડસાઇન્ડ બેંક છે, એ બધી બેંકોમાં અત્યારે હાલ તેના શેરમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે આપને? કાલે જ આપણે આની પણ ચર્ચા થઈ હતી કે પ્રાઇવેટ બેંક્સમાં ઇન્વેસ્ટરે ફોકસ કરવું જોઈએ, ત્યાં અસેટ ક્વોલિટીના કોઈ મોટા પ્રોબ્લેમ નથી હોતા, એ સૌથી મોટો બેનિફિટ હોય છે, કારણ કે જે પીએસયુ બેંકમાં ઘણી જે લોન્સ છે જે જૂની લોન્સ છે એમને થોડું અસેટ ક્વોલિટીને લઈને હંમેશા કન્સર્ન ઉભા થતા હોય છે, અને જ્યારે ઇકોનોમીની પરિસ્થિતિ ડામાડોળ થાય ત્યારે એનપીએના ઘણા મોટા પ્રોબ્લેમ બેંકો ઉપર આવતા હોય છે, પરંતુ આપણે જે પ્રાઇવેટ બેંકો છે એમાં પર્ટિક્યુલર વાત કરીએ તો એચડીએફસી બેંક છે જે
100% ઉપર પ્રોવિઝન આપીને બેઠી છે. જે પણ મોટી પ્રાઇવેટ બેંકો છે એમાં 70-80% એનપી અગેન્સ્ટ પ્રોવિઝન થઈ ચૂક્યું છે, તો ત્યાં તમને એક સેફટી રહે. સાથે અત્યાર સુધી જે ગ્લોબલ માર્કેટમાં પર્ટિક્યુલર એડીઆર જીડીઆર ના જે શેર્સ છે અને ત્યાં જે યુએસમાં એનવાયસીમાં એડીઆર લિસ્ટેડ અને યુકેમાં એલએસસી ઉપર જે જીડીઆર લિસ્ટેડ સ્ટોક્સ છે ત્યાં ઘણું કરેક્શન હતું, અને ગઈકાલે જે ગ્લોબલ માર્કેટની રિકવરી આવી. અને કાલે જો તમે જોશો તો સૌથી જે ગ્લોબલી યુરોપમાં હોય કે યુએસમાં સૌથી વધુ જે સ્ટોક્સ ચાલ્યા હતા એ ફાઇનાન્સિયલ્સ અને બેંકો ચાલી હતી, અને આનો જે પરિણામે આજે આપણે અહીંયા પણ એ પરિસ્થિતિનું રિપીટેશન થયું છે. ગઈકાલે યુરોપના બેન્કિંગ ઇન્ડેક્સ 5% વધારે પ્લસ હતો, યુએસના પણ બેન્કિંગ ઇન્ડેક્સ 3-3.5% સુધી પ્લસ હતા. તો એનો એક જે સાપેક્ષ રિકવરી છે એને જોઈને અહીંયા માર્કેટમાં પણ થોડું ફોલો થાય છે. તો આઈ થિંક આને એક જવાબદાર ગણી શકાય કે કાલે આટલી મોટી રિકવરી જે ગ્લોબલ ફાઇનાન્શિયલ માર્કેટ્સમાં આવી, ફાઇનાન્શિયલ ઇન્ડેક્સમાં આવી, એની એક અસર છે એ આજે ભારતીય માર્કેટમાં અને પર્ટિક્યુલર બેંકોમાં પોઝિટિવ સાઇડ દેખાઈ રહી છે. ઓકે રવિજી, યુરોપિયન માર્કેટની વાત કરવામાં તો બે દિવસથી સારી રિકવરી જોવા મળી રહી હતી, એની પાછળના કયા કારણો જવાબદાર હોઈ શકે? યુરોપિયન માર્કેટમાં કોમોડિટીના પ્રાઇસીસ કરેક્ટ થયા એ એક મહત્વનું કારણ હતું, જેના હિસાબે તમને થોડી રિલીફનો માહોલ રહ્યો. ત્યાં જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ શેર્સમાં પણ યુએસ અને યુરોપ બંનેમાં એક સારી રિકવરી હતી. સાથે જે રિકવરીનું કારણ એ હતું જે કાલે આપણે ડિસ્કસ કર્યું હતું, એ કારણ એ હતું કે પર્ટિક્યુલર જે યુક્રેન છે એના તરફથી કમેન્ટ્સ થોડા હળવા આવ્યા, રશિયા તરફથી થોડા કમેન્ટ્સ ઓછા રહ્યા, અને એ લોકોએ જે વાતચીત કરીને આ પ્રશ્ન જે છે એને સુલઝાવવાની વાત કરી. પરંતુ મહદઅંશે આ રિકવરીનું એક કારણ જે છે જે સવારે કાલે ડિસ્કસ થયું હતું એ હતું કે જર્મની કે કોઈ બીજા યુરોપિયન નેશને એનર્જી સેન્કશનમાં જે યુએસએ લાદવામાં આવ્યું યુએસ તરફથી એમાં પાર્ટ ના લીધો, અને એ પણ જે ફરીથી કાલે યુરોપ તરફથી એ સહમતિ આવી કે એ લોકો યુએસ જે એનર્જી સેન્કશન લગાવી રહ્યું છે રશિયા પર એના ઉપર પાર્ટિસિપેશન નહીં કરે. એટલે કે આમાં ખાલી યુએસ અને યુકે આ બે એવા દેશ છે જે ક્રૂડ ઓઇલ પર પ્રતિબંધ મૂકશે અને યુએસ ટોટલ એનર્જી પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકશે. આના સિવાય વર્લ્ડમાં કોઈ પણ દેશ છે આના એનર્જી સેન્કશનમાં પાર્ટ ના લીધો. આ એક સૌથી મોટી રિલીફની વસ્તુ હતી, કારણ કે તમે જોશો તો યુરોપિયન માર્કેટ જે રીતે પ્રેશર અને કરેક્શન એક એક દિવસ 6-7% કરેક્શન આપતા હતા, એનું રીઝન આ કોમોડિટી પ્રાઇસીસ અને એનર્જીની ઇનસિક્યોરિટી હતી. હવે જ્યારે ત્યારે એ લોકો એનર્જી સેન્કશનમાં ભાગ નહીં લે તો આગળ જતા એમની એનર્જી સિક્યોરિટી એસ્ટાબ્લિશ થશે, અને રશિયા તરફથી આનો જે અવિરત ફ્લો છે એનર્જી પ્રોડક્ટ્સનો એ યુરોપ તરફ જારી રહેશે. તો આ એક એંધાણથી પણ ગઈકાલે યુરોપિયન માર્કેટમાં એક સારી રિકવરી જોવા મળી હતી. ઓકે રવિજી, ક્રૂડના ભાવો ગઈકાલના હાયર લેવલથી કરેક્ટ થયા હતા, તો શું એ કરેક્શન ચાલુ રહેશે? કારણ કે સીતારમણે પણ કહેવું પડ્યું કે ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવ એ ચિંતાજનક છે. જરૂરથી ક્રૂડના વધતા ભાવ 70-80 ઉપરના વધતા ભાવ ઇકોનોમી માટે અને આપણે આર્થિક હાલત માટે થોડું ખરાબ છે. આજે માર્કેટ રૂપી કોમોડિટીઝ એ પ્રતિસાદ સ્ટેટ ઇલેક્શનના આઉટકમને અને જે રૂલિંગ પાર્ટી છે એના એક ફેવરેબલ પરફોર્મન્સને આપી રહ્યું છે, પરંતુ આગળ જતા ચિંતાનો વિષય રહેશે. 200 ઉપર પણ રહેશે તો પણ ગવર્મેન્ટના બજેટ એસ્ટિમેટથી 35-40% ઉપર છે. હવે આની અસર અત્યાર સુધી આપણને કેમ ના દેખાય, કારણ કે હાયર લેવલથી કરેક્ટ થયા તો માર્કેટ ઘણા અંશે હાયર ભાવ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું હતું, એનર્જી સેન્કશન્સ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું હતું, અને એની સામે એટલા હાર્ડ સેન્કશન ના આવે એટલે થોડું તમને ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સાથે હવે જે ક્રૂડના ભાવોનું ભવિષ્ય છે એ તમને આમાં વોરને લઈને થતા ડેવલપમેન્ટ સાથે ઈરાન અને યુએસ આ બંને પણ પોતાની સંધિ માટે વાર્તાલાપ કરી રહ્યા છે, તો આના ઉપર શું ડેવલપમેન્ટ આવશે એના ઉપર છે. પરંતુ આ એક આર્થિક જગત માટે, ભારતીય ઇકોનોમી માટે આ એક હર્ડલનો વિષય રહેશે. મને નથી લાગી રહ્યું કે કોઈ પણ એવા સંકેતો છે કે ક્રૂડ 100 નીચે સસ્ટેન થાય. ક્રૂડના ભાવ 100 ઉપર સસ્ટેન રહેશે. અત્યાર સુધી જેમ આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે અત્યાર સુધી આપણને ઇકોનોમીમાં પ્રોબ્લેમ એટલે નથી દેખાયો, કારણ કે આજ સુધી પેટ્રોલ ડીઝલના ભાવમાં નથી વધારો થયો. આવતીકાલથી આ વધારો શરૂ થશે અને આપણને આની મોંઘવારીની ઉપર અસર ભારતીય ઇકોનોમી પર પડશે. તો આઈ થિંક હજી પણ મને એવું લાગી રહ્યું છે જે એનર્જી સેન્સિટિવ સેક્ટર્સ છે ત્યાંથી દૂર રહેવું જોઈએ, કારણ કે જે ભાવ વધ્યા છે અને વધી રહ્યા છે, હાયર લેવલ પર સસ્ટેન થઈ રહ્યા છે, એ કદાચ આગળ જતા એમના માર્જિન પર થોડો પ્રેશર આપી શકે છે. તો મારું એવું ડેફિનેટલી માનવું છે કે આ વધતા ભાવ વધતા રહેશે. હાલમાં થોડું કરેક્શન આવ્યું છે, પરંતુ લોંગ ટર્મમાં આ ભાવમાં કોઈ મોટા કરેક્શનની આશા નથી, કારણ કે ઓપેક પ્લસ નેશન છે એને પોતાનું પ્રોડક્શન ઘણું સીમિત કરવું છે. આજે સવારે પણ ન્યૂઝ હતા કે યુએ કે સાઉદી પોતે
પ્રોડક્શન વધારવા માટે તૈયાર નથી તો જે રશિયા જે વર્લ્ડનું 10% થી વધારે ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશ છે એ અત્યારે પ્રોબ્લેમમાં છે લોજિસ્ટિક એક્ટિવિટી સેન્સર નથી પરંતુ છતાં લોજિસ્ટિક એક્ટિવિટીઝમાં ઘણા ડિસ્ટર્બન્સ થયા છે તો એની અસર ધીમે ધીમે તમને ક્રૂડના ભાવ પર સસ્ટેનેબલ દેખાશે જ્યાં સુધી 100% રશિયાની સપ્લાય રિસ્ટોર નહીં થાય ત્યાં સુધી કોઈ મોટા કરેક્શન ક્રૂડમાં આવી શકે એવા ચાન્સીસ મને નથી દેખાઈ રહ્યા રવિજી જે પ્રમાણે આપે કહ્યું કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની પણ શક્યતાઓ છે તો મોંઘવારીનો માર ફરી એકવાર સામાન્ય જનતાની કમર ઉપર પડી શકે કારણ કે સીએનજીના ભાવ ઓલરેડી 2 રૂપિયા વધી ગયા છે પેટ્રોલ ડીઝલના ભાવ પણ વધવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે તો જે પ્રમાણે ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવની આ અસર કહી શકાય કે જેના ઓથા હેઠળ આ ભાવો નક્કી થતા હોય છે ભાવો વધતા હોય છે ડેફિનેટલી આની ઇકોનોમી પર તો અસર આવે હવે જો ગવર્મેન્ટ આને ભોગવે તો ડેફિસિટ ઉપર અસર આવે પબ્લિક ભોગવે તો ઇન્ફ્લેશન ઉપર આની અસર આવે ફોર્ચ્યુનેટ એ રહ્યું કે સ્ટેટ ઇલેક્શન હિસાબે આપણને આ આંકડાઓ હજી પણ આપણે ઇકોનોમીમાં પરિવર્તિત નથી થયા હજી આપણે પેટ્રોલ એ જ ભાવે મળી રહ્યું છે જયારે ક્રૂડ 78 હતું હવે શું થશે કે અત્યારે ગવર્મેન્ટને બ્રેક ઇવન પર લાવવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને બ્રેક ઇવન આવવા પર હજી પણ એવું લાગી રહ્યું છે કે 12.5 થી 13 રૂપિયા જો વધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ત્યારે આ કંપનીઓનો બ્રેક ઇવન પોઈન્ટ આવે હવે આટલું ભાવ વધારો આવે તો ડેફિનેટલી એની અસર તમામ સેક્ટર્સ પર તમામ જે ગ્રાહકો છે જે લોકો પેટ્રોલ ડીઝલ તો બધા જ યુઝ કરતા હોય છે વાહન વ્યવહારમાં યુઝ થતો હોય છે સીએનજી બધા યુઝ કરતા હોય છે આઈ થિંક આ એક મેજર એનર્જી સોર્સિસ જેટલા લોકો યુઝ કરે છે એને પ્રોબ્લેમ આવે સેકન્ડ રાંધણ ગેસના ભાવ પણ વધી રહ્યા છે જો લોકો જેની પાસે વાહન નથી એ લોકો રાંધણ ગેસ તો વાપરતા જ હશે તો ત્યાં પણ આગળ જતા આ જે સબસિડી વાળા બાટલાના હજી કોઈ પ્રાઇસ નથી વધ્યા પરંતુ એ પણ વધશે કારણ કે અત્યારે જે એનર્જીના પ્રાઇસ મોંઘા થયા છે સપ્લાય ડિસ્ટર્બ થઈ છે તો ડેફિનેટલી વર્લ્ડ આખું ભોગવી રહ્યું છે તો આપણે આનાથી બાકાત ના રહી શકે કદાચ ઇલેક્શન હતું તો 2 મહિના આપણને રાહત મળી પરંતુ ઇલેક્શન પૂરું થયું છે તો સરકાર પોતાના ઉપર આ બર્ડન ના લે કારણ કે સરકારને ઘણા એડિશનલ હેલ્થ એક્સપેન્સીસ લાગ્યા છે ઘણું ગવર્મેન્ટ અત્યારે ફિસ્કલ ડેફિસિટ પર થીન લાઈન પર ચાલી રહી છે અને પોલિસી પર એમને કન્ઝર્વેટિવ અપ્રોચ લઈને પોલિસી બનાવી છે હવે જો સરકાર આગળ જતા આમાં ભોગવે કે પીએસયુ કંપની આમાં ભોગવે કે લોકો આ જે વધારો છે એ ના જનતા ઉપર નાખે ને પોતે રાખે તો ગવર્મેન્ટની બેલેન્સ શીટ ઘણી ખરાબ થાય તો મારા હિસાબે આ તમને આવતીકાલથી કદાચ દેખાવાનું ચાલુ થશે અને ધીમે ધીમે ઇન્ફ્લેશનમાં તમને માર્ચ એન્ડ થી કે એપ્રિલ થી આ જે ભાવ વધારો છે એની અસર ઇકોનોમીમાં અને તમને રિયલ માર્કેટમાં અને પબ્લિક પર જનતા પર આવતી દેખાશે ઓકે તો ભાવ વધારા માટે મોંઘવારીના માર માટે આપણે તૈયાર રહેવું પડશે હવે આપણે વાત કરીએ કે આજે રાત્રે યુએસ સીપીઆઈ ઇન્ફ્લેશનના ડેટા અને યુરોપિયન સેન્ટ્રલ બેંકની પોલિસી રજૂ થવાની છે તો શું એ ભારતીય માર્કેટ પર અસર કરી શકશે જરૂરથી ફેડની મીટિંગ પહેલાનો આ ડેટા છે એ અત્યાર સુધીનો સૌથી મહત્વનો યુએસનો ડેટા ગણી શકાય કારણ કે ફેડરલ રિઝર્વ પોતાનું એક મોટું સ્ટેન્સ ચેન્જ કરવા જઈ રહ્યું છે અત્યાર સુધી આઈધર એ લોકોએ રેટ કટ કર્યા કોવિડ પછી કે રેટને સ્ટેબલ રાખા હવે એ લોકો રેટ રિવર્સલ માટે વિચારી રહ્યા છે અને રેટ રિવર્સલ 25 કે 50 આ એક મોટું ડાયલેમા છે અત્યાર સુધી માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું હતું 50 બેઝિસનું રેટ કટ પરંતુ જે ફેડરલ રિઝર્વ ચેરના સ્પીચ હતી ગઈ વીકમાં અને એમને એવું કીધું કે 25 બેઝિસથી જે વધારો કરવા માંગે છે તો માર્કેટે ફરીથી 25 બેઝનો ડિસ્કાઉન્ટ કર્યું બોન્ડ યીલ્ડ ઘટી ગઈ તો આ એક સૌથી મહત્વનો પ્રશ્ન છે કે આગળ જતા ફેડરલ રિઝર્વ 25નો રેટ હાઇક કરશે કે 50નો તો આ ડિસિઝન ક્યાંથી લેશે એ ડિસિઝન એ લોકો એમના પોતાના મેક્રો પરથી લેશે હવે એક ડેટા નોન ફાર્મ પેરોલ છે યુએસમાં આજે ડિસિઝનમાં ઘણો ઇમ્પોર્ટ કરતો હોય છે ઇફેક્ટ કરતો હોય છે એ હોય છે એના જોબ ડેટા અને નોન ફાર્મ પેરોલ મીન્સ કે જોબ ડેટાના જે એના જે કાઉન્ટિંગ છે નોન ફાર્મ પેરોલ થી લોકો કાઉન્ટ કરતા હોય છે તો એ જોબ ડેટા ઘણા સારા આવ્યા હતા એક્સપેક્ટેશન્સ થી પણ ઘણા સારા આ જોબ ડેટા ફર્સ્ટ વીકમાં આવી ગયા હવે આ જે ઇન્ફ્લેશન છે એ ઘણા મહદઅંશે જે ડેવલપ્ડ ઇકોનોમી છે એનામાં ઇન્ફ્લેશન ઘણું મોટા પાયે ભાગ ભજવતું હોય છે ત્યાંની સેન્ટ્રલ બેંકની પોલિસીમાં આ ઇન્ફ્લેશન આજની ઉમેદ પ્રમાણે 40 વર્ષનો નવો રેકોર્ડ આવી છે ગત મહિને કરો તો એનાથી પણ ઊંચો રેકોર્ડ કરી શકે છે મીન્સ કે ત્યાં કોઈ ઇલેક્શન નહોતું ત્યાં કોઈ પાર્ટી સ્ટેટ ઇલેક્શન નહોતા અને ત્યાં તો જે પણ ક્રૂડના ભાવમાં વધારો આવે છે એ ત્યાંની ઇકોનોમી અને ત્યાંના પેટ્રોલ ડીઝલના પ્રાઇસમાં એ ગેસોલિનના પ્રાઇસમાં એ વધારો આવી ચુક્યો છે તો એના હિસાબે ત્યાં ઇન્ફ્લેશન વધશે વીટના પ્રાઇસ જો યુએસમાં 60% વધ્યા આ મહિને સાથે તમે કોમોડિટીઝના ભાવ જો તો એ પણ ઘણા ઉપર છે તો યુએસની જે ડિસેન્ટ્રલાઇઝ પોલિસી છે અને એના હિસાબે
ત્યાંનો જે ભાવ વધારાની ઇફેક્ટ તરત તમને ઇન્ફ્લેશનમાં દેખાય તો આ યુએસના આજે સીપીઆઈ ઇન્ફ્લેશનના આંકડાઓ છે એ આવતી પોલિસીનું ભાવિ નક્કી કરશે અને માર્કેટ એવું પ્રિડિક્ટ કરશે કે આ પોલિસી કેવી રહેશે જે ફેડરલ રિઝર્વની પોલિસી નેક્સ્ટ વીક 16 તારીખે આવવાની છે તો આજે જે ઇન્ફ્લેશન જે આવશે એ જ પોલિસીનું તમને આઉટલુક રહેશે આજે જો ઇન્ફ્લેશન વધીને આવશે અને એક્સપેક્ટેશન કરતા કે એને મેચ પણ કરશે તો ફેડરલ રિઝર્વ 50 બેઝિસથી રેટ હાઇક કરશે જે ભારત અને તમામ ઇમર્જિંગ ઇકોનોમી માટે નકારાત્મક છે તો આઈ થિંક આ ભારતીય માર્કેટ ઉપર એની એક રિવર્સ અસર મીન્સ કે આજે તેજી છે એ થોડી સ્ટોપ થશે સેકન્ડ ઈસીબી કે આજે કેવું થયું છે આજે અત્યારે આ જીઓ પોલિટિકલ ટેન્શન રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહ્યા છે એ પછી કોઈ ફોર્મલ મીટિંગ આજ સુધી જે થઈ છે એમાં આ મોટી સેન્ટ્રલ બેંક તરફથી આ પહેલી મીટિંગ છે ઈસીબીની હવે ઈસીબીની કોઈ પણ એવી પરિસ્થિતિમાં નથી કે પોતે રેટ હાઇક કરે કારણ કે ત્યાં ઇન્ફ્લેશન ડેફિનેટલી 10 વર્ષના ટોચ પર છે અને યુએસ કરતા ઇન્ફ્લેશનનો પ્રેશર ઓલવેઝ યુરોઝોનને વધુ પડતો હોય છે કારણ કે ત્યાં ગ્રોથ નથી હવે ગ્રોથ ના હોય ને ઇન્ફ્લેશન વધે એટલે એ ઇકોનોમી માટે નકારાત્મક પરિસ્થિતિનું વલણ છે એ કરે પરંતુ એ પોતાની પોલિસી જે છે એ ટાઈટ રાખશે કારણ કે અત્યારે યુક્રેન રશિયા વચ્ચે વોર ચાલી રહ્યું છે અને યુરોપ આનામાં ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણું માર્ગ સહન કરી રહ્યું છે તો કદાચ મોટા નેગેટિવ પરિવર્તન તમને આ પોલિસીમાં ના દેખાય પરંતુ તમને ઇન્ડિકેશન મળી જશે કે આ પોલિસી છે એ આગળ જતા ઇન્ફ્લેશન ટેપ કરવા માટે ટાઈટ થશે તો આ બંને આંકડાઓ આજે ઇમ્પોર્ટન્ટ છે જે લોકો ઓવરનેટ પોઝિશન લઈને જાય છે જે લોકો પોતે ઓવરનેટ પોઝિશનમાં ઓપ્શન સિવાયની કોઈ પણ પોઝિશન છે એ લોકો બહુ લાઇટ રહે કારણ કે આજે જે ઉથલ પાથલ છે અને કાલે ભારતીય શેર બજાર પર અને વૈશ્વિક શેર બજાર પર ઘણી મોટી અસર આવશે તો એક તો લાઇટ રહેવું જોઈએ જો તમે રિસ્ક લેવા માંગતા હો તો ઓપ્શન્સ થી પોઝિશન લઈને જવું જોઈએ જે લોકો પાસે કેશમાં મોટી પોઝિશન છે એ લોકોએ હેજ કરીને જવું જોઈએ આ બધી હું ટ્રેડિંગ પોઝિશનની વાત કરી રહ્યો છું પોર્ટફોલિયો પોઝિશનની નહીં તો આ બધી ટ્રેડિંગ પોઝિશનને એટલીસ્ટ હેજ કરીને કે પછી ઓપ્શન થી જશો તો તમને કાલે માર્કેટના ગેપ અપ ગેપ ડાઉન નું રિસ્ક તમારા પોર્ટફોલિયો પર ઓછું રહેશે મહદઅંશે મારું એવું માનવું છે કે આ ડેટા છે એ થોડું માર્કેટની તેજીને રોકી શકે છે ઓકે 3 દિવસથી આવેલી રિકવરી શું આગળ જતા ટકી રહેશે કે હાયર લેવલથી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ શું કહી રહ્યા છો આપ જરૂરથી જેમ આપણે ચર્ચા કરી હતી આની ઇનલાઇન ક્વેશ્ચન છે ડેફિનેટલી પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ મારા હિસાબે આજે જે પણ સેકન્ડ હાફમાં તમને 2 વાગ્યા સુધી કોઈ પણ રિકવરીના ચાન્સીસ દેખાય અને હાઈ પાસે જો માર્કેટ આવે તો એકવાર નફા રૂપી વેચવા લે ત્યાં થોડી માત્રામાં 70-80% જેવી ટ્રેડિંગ પોઝિશન પર કરવી જોઈએ કારણ કે જે સાંજે ડેટા છે એ પણ ઘણા ઇમ્પોર્ટન્ટ છે એની અસર જો પ્રતિકૂળ આવે તો આજની જે તમારો પ્રોફિટ છે કાલે વાઇપ આઉટ થઈ જાય તો મારા હિસાબે મેજર જે લોકો ટ્રેડર્સ છે એ લોકોએ નફા રૂપી વેચવાલી કરવી જોઈએ આ એક ડેફિનેટલી અને આ એક સારી વસ્તુ પણ છે કારણ કે 3 દિવસમાં 1000 પોઈન્ટની નિફ્ટીમાં રિકવરી આવી છે આ બેંક નિફ્ટીમાં પણ આજે મહદઅંશે 2 દિવસમાં 1400 પોઈન્ટથી 2000 પોઈન્ટ સુધીની રિકવરી છે તો મારા હિસાબે આ એક સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હોઈ શકે છે કે આટલી બધી રિકવરી બાદ સસ્ટેન થવું થોડું હાલના ફેક્ટર્સ પર મને મુશ્કેલ લાગી રહ્યું છે તો આજે જે પણ ઉછાળો છે એને એકવાર નફા રૂપી વેચવાલી તરીકે જોવું જોઈએ લેવલ વાઇઝ ઉપરની સાઈડ 16850 એક ઘણું ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ લેવલ છે નિફ્ટીનું તો આઈ થિંક કે કોઈ પણ ઉછાળો આવે તો આના ઉપર મને સસ્ટેન થવાના ચાન્સીસ ઓછા દેખાઈ રહ્યા છે તો તમે ત્યાં એકવાર નફા રૂપી વેચવાલી કરી શકો છો ઓકે રવિજી જે પ્રમાણે ઓટો ઇન્ડેક્સ અને ફાઇનાન્શિયલ સર્વિસ પણ અત્યારે હાલ ગ્રીન ઝોનમાં ચાલી રહી છે રોકાણકારોને આપ શું કહેવા માંગશો કારણ કે રોકાણકારો પૂછી રહ્યા છે કે જે પ્રમાણે અત્યારે હાલ ધીરે ધીરે જે શેર જે પહેલા રેડ ઝોનમાં ચાલી રહ્યા હતા અત્યારે હાલ ગ્રીન ઝોનમાં આવી રહ્યા છે શું કહેવા માંગો છો રોકાણકારોને જે પણ ગ્લોબલ એક્સપોઝર વાળી કંપનીઓ છે તે આજે પણ અવોઇડ રહેવું જોઈએ જ્યાં સુધી આજે એ તર્કીમાં ફાઇનાન્સ મીન્સ કે આના બંનેના ફોરેન મિનિસ્ટર છે રશિયા અને યુક્રેન એના વચ્ચે મીટિંગ થવાની છે આમાં કઈ કમેન્ટ કે આનું કઈ આઉટકમ આવે તો એની અસર છે એ ગ્લોબલ માર્કેટ્સ પર પડે પરંતુ જે છેલ્લા 2 દિવસ માર્કેટે તેજી લીધી છે એમાં કઈક હોપ પણ છે કે આ બંને વચ્ચે કઈક સહમતિ થાય તો આઈ થિંક કે જ્યારે ત્યારે માર્કેટ પોઝિટિવ ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું હોય ત્યારે પોઝિટિવ સમાચારની અસર ઓછી આવે છે અને જો કોન્ટ્રા સમાચાર આવે કે થોડા નકારાત્મક સમાચાર આવે તો એની સિગ્નિફિકન્ટ અસર માર્કેટ પર પડતી હોય છે તો આ બંને સેક્ટર થોડા હાઈ બીટા સેક્ટર છે હાલાકી ફાઇનાન્શિયલ્સમાં જો તમારી પાસે પ્રાઇવેટ બેંકો છે સારી ક્વોલિટી બેંક્સ છે તો ત્યાં તમારે પોઝિશન હોલ્ડ કરવી જોઈએ હજી પણ ત્યાં નફો બુક ના કરવો જોઈએ આઈ થિંક કે આ થોડું બોટમ પ્રાઇવેટ બેંકોમાં બની ચૂકી છે જો તમારી પાસે ઓટો શેર્સ છે અને ગ્લોબલ એક્સપોઝર ધરાવે છે ઇન્કલુડિંગ ઓટો એન્સિલરીઝ છે લાઈક મધરસન છે ટાટા મોટર્સ છે બજાજ ઓટો છે જ્યાં ગ્લોબલ એક્સપોઝર હાયર છે ડોમેસ્ટિક એક્સપોઝર કમ્પેરેટિવ લોઅર છે
તો ત્યાં તમે એકવાર નફારૂપી વેચવાલી કરી શકો છો. જે ડોમેસ્ટિક વાળી કંપનીઓ છે, ડોમેસ્ટિક ફંડામેન્ટલ પર ફોકસ કરતી કંપનીઓ છે, એમાં મારુતિ છે, હીરો મોટો કોર્પ છે, અશોક લેલેન્ડ છે, તો આવી ઓટો કંપનીમાં હોલ્ડ કરવું જોઈએ. ત્યાં વધારે પ્રેશર નહીં આવે, કારણ કે ડોમેસ્ટિક ઓટો સેલ્સ છે એમાં કઈ વધારે માર નથી પડી રહ્યો. તો સિલેક્ટિવ રહેવું જોઈએ. એનબીએફસી જે ફાઈનાન્શિયલ્સમાં જોઈએ તો એનબીએફસીમાં નફારૂપી વેચવાની કરવી જોઈએ, કારણ કે કોઈ પણ પોઝિટિવ નેગેટિવ અસર ત્યાં વધુ પડતી હોય છે, બીટા હાઈ છે. તો આઈ થિંક ફાઈનાન્શિયલ્સમાં બેંકો હોલ્ડ કરો, એનબીએફસી ને પ્રોફિટ બુક કરી લો, ઓટોમાં ઓટો હોલ્ડ કરો જ્યાં ડોમેસ્ટિક એક્સપોઝર છે, અને જે પણ ગ્લોબલ એક્સપોઝર વાળી કંપનીઓ છે ત્યાં નફારૂપી વેચવાની કરવી જોઈએ. રવિજી, જે પ્રમાણે વાત કરવામાં આવી રહી છે કે રૂપિયાની, તો રૂપિયો હવે ધીરે ધીરે ડોલરની સામે મજબૂત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ગઈકાલની વાત કરવામાં આવે તો 0.40 પૈસા જ એ ઘટ્યો હતો, ધીરે ધીરે સપાટી ઉપર આવી રહ્યો છે, એ મુદ્દે આપ શું કહેવા માંગશો? જરૂર છે, રૂપી જે 77.10 નું હાઈ કરો 10 ઉપર સ્પોટે, અને આજે 77.20 એટલે કે 90 પૈસાનું પ્રોફિટ, 90 પૈસાનું પોઝિટિવિટી રૂપિયે લીધી છે ડોલર સામે. તો આઈ થિંક કે એમાં બે મેજર રીઝન છે. પહેલું રીઝન છે ગ્લોબલ છે, ક્રૂડના ભાવ છે, મેટલ્સના ભાવ છે, એ બે દિવસમાં સિગ્નિફિકન્ટ કરેક્ટ થયા છે. 10-10, 15-15% કરેક્શન હાયર લેવલ થી આવી ગયું છે, તો એના હિસાબે થોડી રિલીફ છે. કારણ કે જે ક્રૂડ 140 ગયું હતું તે ઘટીને હવે 110 છે. તો ઓલવેઝ રૂપીને આનું મોટું કન્સર્ન હોય છે, કારણ કે એનું સીધી અસર ડેફિસિટ પર પડતી હોય છે. તો રૂપીમાં આની સ્ટ્રેન્થ છે. સેકન્ડ જે સ્ટ્રેન્થ છે એ ભારતીય સ્ટેટ ઇલેક્શન હતા આજે, અને એનું આઉટકમ જે રૂલિંગ પાર્ટી છે, ક્યારે પણ કોઈ પણ પક્ષ હોય એની જે રૂલિંગ પાર્ટી હોય, અધરવાઇઝ એના ઉપર જયારે ત્યારે આઉટકમ આવે છે કે રિપીટેશન ઓફ એનું ગવર્નમેન્ટ વધારે આવે છે, તો માર્કેટની એવી એક્સપેક્ટેશન થાય કે આગળ જતા પોલિસી ને લઈને થોડી એક્સ્ટ્રીમ લાઇન જોવા મળશે સ્ટેટ અને સેન્ટર વચ્ચે. તો એના હિસાબે માર્કેટ અત્યારે એને રિવોર્ડ આપી રહ્યું છે, અને અસર રૂપીમાં પણ દેખાય છે. જયારે ત્યારે સવારમાં એકવાર એવું થયું કે જે મેજર સ્ટેટ છે ત્યાં ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી વચ્ચેનો ડિફરન્સ ઘટી ગયો, તરત જ રૂપીમાં વીકનેસ આવી. પરંતુ ફરીથી જયારે 10-10.5 આસપાસ આ રિકવરી ચાલુ થઈ અને ત્યાં આ બંનેનો સ્પ્રેડ વધ્યો આ બંને પાર્ટીઓ વચ્ચેનો, તરત જ માર્કેટે અને રૂપિયાને પોઝિટિવ વેમાં લીધું. મારા હિસાબે જે લોકો એક્સપોર્ટર્સ છે એ લોકો હવે સેલિંગ ના કરે, કારણ કે આ જે તેજી છે મને થોડી લિમિટેડ લાગી રહી છે રૂપીની, કારણ કે 76 આસપાસ સપોર્ટ સારો છે. મને એવું લાગી રહ્યું છે કે આ બંને ફેક્ટર જે પોઝિટિવ છે, ડિસ્કાઉન્ટ આજે કરીને ચાલુ છે. જો કાલે તમને આજે કોઈ પણ પોઝિશન ના કરો, યુએસના સીપીઆઈ ઇન્ફ્લેશનની રાહ જુઓ, પરંતુ કાલે જો તમને રૂપિયો 76 આસપાસ મળે છે તો એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. કારણ કે ક્રૂડના ભાવ અને વધતી મેટલના ભાવ છે એ આગળ જતા ગવર્મેન્ટ ઉપર ફિસ્કલ ભારણ અને કરંટ એકાઉન્ટ ડેફિસિટનું ભારણ ઉભું કરશે, જે રૂપી માટે નકારાત્મક વસ્તુ છે. તમને થોડું કન્સોલિડેશન રેન્જમાં 76-77 વચ્ચે જોવા મળશે, પરંતુ આ જે સ્ટ્રેન્થ છે એને સેલિંગ માટે, અને મીન્સ કે તમે યુએસ ડેઇનર પેરની વાત કરીએ તો એને માં બાઇંગ કરવું જોઈએ 76 આસપાસ. ઓકે રવિજી, થોડીક આંતરરાષ્ટ્રીય માર્કેટની પણ વાત કરવામાં આવે તો ડો જોન્સની વાત કરવામાં આવે તો એ પણ અત્યારે હાલ ગ્રીન ઝોનમાં હતા, 653.61 ગ્રીન ઝોનમાં હતા. હેંગસેંગની વાત કરવામાં આવે તો એ પણ 188.48 એટલે અત્યારે હાલ ગ્રીન ઝોનમાં ચાલી રહ્યું છે. તો ધીરે ધીરે એ માર્કેટ પણ રિકવર થઈ રહ્યા છે, જે રીતના ભારતીય શેરબજાર પણ રિકવર થઈ રહ્યું છે. આઈ થિંક હોંગકોંગ ને ટકવું મુશ્કેલ છે, હોંગકોંગ ચાઇના એટલે માટે ટકવું મુશ્કેલ છે કે ત્યાં રોજ નવા જે કેસીસ આવી રહ્યા છે કોવિડના, એ રેકોર્ડ બ્રેક સપાટી પર આવી રહ્યા છે, જેની કાલે પણ ચર્ચા આપણે કરી હતી. અને ફરીથી આ કેસીસ છે એ 2020ની સપાટીએ આવી ગયા છે. તો કોવિડના વધતા કેસીસ એ અત્યારે હોંગકોંગ અને ચાઇના આ બંને માટે એક નકારાત્મક પરિસ્થિતિ ઉભી કરે છે. ઘણું એફઆઈએસ છે જે ઇન્ડિયામાંથી થોડું ચાઇનામાં શિફ્ટ થઈ રહી છે, પણ છતાં જે રીતે ત્યાંના માર્કેટનું નેચર છે અને ત્યાં માર્કેટ ક્યારે પણ નેગેટિવિટીને ડિસ્કાઉન્ટ નથી કરી શકતું, તો ઓલવેઝ એ જે વોલટાલિટી છે એ તમને હોંગકોંગ અને શાંઘાઈના માર્કેટમાં જારી રહેશે એવું લાગી રહ્યું છે. પરંતુ યુએસના માર્કેટમાં સ્ટેબિલિટી સારી છે, પર્ટિક્યુલર જે નાસ્ટેક અને ડાઉ જોન્સનો ઉછાળો છે એ આઈ થિંક કે તમને એને પર્ટિક્યુલર ગ્લોબલ માર્કેટના જે રિકવરીને આપારી છે. પરંતુ સૌથી વધારે જે બીટા છે થોડું યુરોપિયન માર્કેટમાં છે, ત્યાં પણ મારા મત મુજબ સસ્ટેનેબિલિટી ઓછી છે આટલી તેજી બાદ. હવે યુક્રેન અને જે રશિયા વચ્ચે આજે વાટાઘાટો થવાની છે અને બંનેના ફોરેન મિનિસ્ટર મળવાના છે, એના આઉટકમ પર દારોમદાર રહેશે. પરંતુ ઇવનિંગમાં મને એવું લાગી રહ્યું છે જો યુએસના સીપીઆઈના આંકડાઓ થોડા પણ ખરાબ આવશે તો ડાઉ અને સાથે સાથે ગ્લોબલ માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગ માટે તૈયાર રહેવું જોઈએ. ઓકે રવિજી, આજે એક્સપાયરીનો દિવસ છે તો આપ શું કહેશો? આજે આ વોલટાલિટી છે, આપણને કદાચ આજે અસર નહીં પડે, કાલે આપણને માર્કેટ પર અસર પડશે, કારણ કે પરિબળો માર્કેટ પછી છે.
આઈ થિંક સેકન્ડ હાફમાં થોડી વોલટાલિટી માટે પ્રિપેર રહેવું જોઈએ, અને જેમ મેં આગળ પણ જણાવ્યું કે એક્સપાયરીનો દિવસ છે, તો કદાચ જે આ 3 દિવસ લોંગ થયું છે ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ કે થોડી વોલટાલિટી ટ્રિગર થાય, તો હાયર લેવલે નફારૂપી વેચવાલી કરવી જોઈએ, શોર્ટ પોઝિશન નહીં નફારૂપી વેચવાલી કરવી જોઈએ. અને એક્સપાયરીમાં આજે એવું લાગી રહ્યું છે કે 2 વાગ્યા પછી વોલટાલિટી સિવિયર થશે, તો પોઝિશન ને ઓપ્શન્સ થી કે પછી હેજ કરીને પ્રોટેક્ટ કરવી જોઈએ. આભાર રવિજી સમગ્ર માહિતી બદલ, રોકાણકારોને જે માહિતી આપી છે, દર્શકોને જે માહિતી આપી છે તે બદલ થેન્ક યુ સો મચ. તો જે પ્રમાણે રવિજી જોડાયા હતા, જેમણે જણાવ્યું કે રશિયા યુક્રેન યુદ્ધની સાથે સાથે 5 રાજ્યોના જે મહાપરિણામ આવી રહ્યા છે તેની અસર પણ ભારતીય શેરબજારમાં દેખાઈ રહી છે, અને ભારતીય શેરબજારે જે 5 રાજ્યોના જે કેસરીઓ ધારણ કર્યો છે તે તેને વધાવી પણ લીધો છે. જે પ્રમાણે અત્યારે હાલ સેન્સેક્સ ગ્રીન ઝોનમાં ચાલી રહ્યું છે, બેન્કિંગ સેક્ટરના જે શેર છે તે ગ્રીન ઝોનમાં ચાલી રહ્યા છે. બિઝનેસ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, ફરીથી મળીશું આજ સમયે આ ચેનલ પર, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.